નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવીશું હાલના અંદર શુભ મુરત ચાલુ છે એટલું યાદ રાખજો એટલે કે બહુ મસ્ત મજાના અને રૂપાળા રૂપાળા તહેવારો ચાલી રહ્યા છે અને ખૂબ સરસ મુહૂર્ત છે અને આવા મુહૂર્તના અંદર તમે જો આવો માળો તમારા ઘરના અંદર લઈ જશો ને તો ઘરના અંદર છે ને હોનાની નગરી બની જાય એટલું યાદ રાખજો કહેવાનો મતલબ એમ છે કે પૈસાનો વરસાદ થશે એટલું યાદ રાખજો અને ઘરના અંદર લક્ષ્મી આવશે એટલું યાદ રાખજો અને ધારે કોમ થશે એટલું યાદ રાખજો કારણ કે ચમત્કારથી આ ભરપૂર સા માળો એટલું યાદ રાખજો આ માળાની કિંમત જેટલી છે ખબર છે એક કરોડ કરતાં વધારે છે જે જાણે બાકી જે નહીં જાણે એને કોઈ ખબર નહીં શેતનના અંદર તો હવે મફત મળી આવો માળો આ જોઈ શકો છો આ આવો માળો આવવાના કુદરતી રીતે માળો બનાવેલો હોય છે કોને બનાવ્યો હોય છે ખબર છે સુગ્રીએ સુગરી જેવી આવે ખબર ચકલીના બચ્ચે જેવી આવે પણ માળો બનાવે એટલે આમમ આપણે આચાર્ય થઈ જાવ અને ઓના અંદર તો લાઇટો હોય એટલું યાદ રાખજો હવે લાઇટો જેવી રીતે હોય તમને એવું નવે લાગીશું આ તો બધું જૂઠું બોલે લાઇટ અંદર ચોથી આવે હા લાઇટો આવી હોના અંદર હવે ચીવી રીતે લાઇટો આવી તમને કહી દઉં સુગ્રી સુગરી એવું કરે ખબર આજિયા ખોલી લાવે તમે આજિયા જોયેલા લાઇટોવાળા રાતે ફરતા હોય છે લાઇટો થતી હોય છે કુદરતી રીતે લાઇટો થતી હોય અત્યારે તો કોલસો ખૂટી જશે લાઇટ તો જાય છે ને ઘડીક આવે છે ને એવું કરે છે એટલે કે કોલસાની અસરથી છે તો આ હવે કુદરતી આજે જેવાસી ખબર છે લાઈટો પેદા કરી છે એટલું યાદ રાખજો એટલે કે ઓના અંદર છે ને સુગરી છે ને આજિયાને લગાવી દેશે એટલે કે આજ્યાને લગાવો એના કારણે એના કારણે અંદર પ્રકાશ આવે છે એટલે કે લાઇટો થાય નહીં લાઇટો ચોવીસ કલાક સુધી રહી છે બંધ થતી નહીં થોડું ઘણું એવું થાય બંધ થોડું ચાલુ થાય ને એવું થાય પણ ચાલુ રહેશે એટલે એટલે કે કુદરતી લાઇટ છે મારા પણ દેશી હથિયાર છે જોઈ શકો છો આ ઓછી છે ઓછી કરીને માળો થોડો પાડવો હશે એટલું યાદ રાખ સુઘરીનું આ જોઈ શકો છો તમે મારા હાથ સમક્ષ આમ માળો જોઈ શકો છો આ સુગ્રીનો આ પેલો ના તૂટ્યો એટલે કે આયરો ના તૂટ્યો એટલે એના બાજુવાળો જે તૂટ્યો આ જોઈ શકો છો માય ફાધર ઇઝ ખેતી કરીંગ એટલે કે મારા કાકો સી પાળિયા કરી રહ્યા છે જોઈ શકો રહી વાવાની છે અને ખૂણાની અંદર ઊંટ સી ઊંટવાળો ભય છે આ બે છેતર પાયા છે જોવો છો વાવા માટે તમે ઘણા પાસળ છે યાદ રાખજો આ તમે મસ્ત મજાનો રૂપાળો રૂપાળો આમ માળો જોઈ શકો છો આ છે ને સુગરી એવી કોતમડી કરીને બનાવો છે ને કે આપણે એવો માળો બનાવી જ નાખા અને કોઈ એવી તાકાત નથી કોઈ પક્ષીને એટલે કહેવાના કોઈ એવી પક્ષીની તાકાત નથી કે આવો માળો બનાવી કે સુગ્રી સિવાય એટલું યાદ રાખજો અને ઓની કિંમત છે ને એક કરોડ રૂપિયા છે એટલે સોના કરતી વધારે કિંમત છે એટલું યાદ રાખજો પણ શેતરના અંદર હાવખે મફત મળશે એટલું યાદ રાખજો ઘણા લોકો ખોળતા હોય છે આ માળાને એટલું યાદ રાખજો ઘણા અમને ઘણા એમ કહેતા મને કે અમલ અમન અમલિયાલ જે પણ આ તો હું ક્ષેત્રમાં મહા મહેનત કરીને લાવતા હોય એટલું યાદ રાખજો કોટમ પડી પડીને લાવતા હોય જોઈ શકો આ એટલે આ ઉપર જે જો વાળો વસી કરી મથ્યો તો ના તૂટ્યો તો આ બીજો હશે જુઓ આ માણસ ઘરના ઓગણે લગાયેલો હોય કે કોઈ તો ઘરના અંદર લગાવેલો હોય ને ઓહો હો પૈસા એ પૈસા આવે એટલું યાદ રાખજો આમ કોમ ધંધો હું કોઈક કોમ ધંધો કરો તો પૈસા આવી એટલું યાદ રાખજો અને ઘરના અંદર લક્ષ્મી ખૂટાની એટલું એટલો હારો કોમ થઈ મજા આવે સુખીતી જિંદગી જીવવા મળે એટલું યાદ રાખજો ધારે કોમ થઈ એટલે કે બધું થાય એટલે કે આ માળાની અંદર જાદુ છે એટલું યાદ રાખજો એટલે કે ઓના અંદર જાદુ ભરેલું છે અને વિદ્યાઓથી ભરપૂર છે એટલું યાદ રાખજો કારણ કે ઓની સુંદરતા એવી છે કે કોઈક નેમન બેમન આવે ને ખાલી માળાને સામ તાકાન તો માછેરે ચક્કી થઈ જાય આવો માળો તોથી લે મને લઈ આવજો કારણ કે કુદરતી માળો છે એટલું યાદ રાખજો મળે ને એટલું યાદ રાખજો અને આવા આવા માળો તો કોઈ કોઈ એવો વ્યક્તિ નહીં જાદુ કર કે એના હાથના અંદર એવી કળા નથી બનાવી શકે સુગરી સિવાય એટલું યાદ રાખજો અને સુગ્રી માળો બનાવે એટલે પાગલ થઈ જાય હું તો પાગલ જ થઈ જવું માળો જોઈને એટલું યાદ રાખજો અને હું તમને વાત સાચી કરી લઉં કે હાલ શુભ મુહૂર્ત છે એટલું યાદ રાખજો અને શુભ ચોઘડ્યું છે એટલું યાદ રાખજો આવા માળો જે જગ્યાએ મળે સિટીમાં રહેતા હોય તો ગોમડામાં જતા રહે તો આવા અવરી જગ્યા હોય નદી કિનારો હોય કંઈક કંઈક કૂવો બેકાર પડ્યો હોય કંઈક ક્ષેતર બેતરો કોઈક બાવળિયા બાવળિયા હોય તો આવો આવો વળજેલો હોય માળો એટલું યાદ માળો લઈ દેજો ઘેર એટલું યાદ રાખજો આ માળો છે હું મારે ઘેર લઈ જવાનો એક હતો પણ નાસી દીધો પણ હવે બીજો નવો લેવો કારણ કે વર્ષે વર્ષે હું બદલતો રહું છું માળો કાંટા હોય તો એને ચાલે લગભગ પો સો વર સુધી ચાલો ચાલે પણ શું કરવાનું ખબર છે ઓને મૂરછી રીતે કરવાનું એના અંદર થોડું ઘણું કંકુ મૂકવાનું થોડા ઘણા ચોખા મૂકવાના રીપિયો બીપીઓ મૂકવાના વિધિ વિધિ કરીને આ માળો છે ને જેમ લટકાવવાનો ખબર છે જેમ સુગ્રીએ લટકાયેલો હોય ને એ ટાઈપ લટકાવી દેવાનું એટલું યાદ રાખજો મજા આવે એટલે કે રીપિયોનો વરસાદ થશે આમ ઘર છે ને મસ્ત રૂપાળું રૂપાળું બની જાય પતરાવાળું ઘર હશે અને બધું રમણ ભમણ ચાલુ છે ઘરના અંદર એટલે કે બધું લેપણવાળું ઘર હશે બધું સુધરી જાય એટલું યાદ રાખજો એટલે કે પૈસા પૈસા આવશે એટલું યાદ રાખજો એટલે કે શુભમુહૂર્તના અંદર આ તમારા માળો ખરીદી લેવાનો છે ને હાલ ટાઈમ છે એટલું યાદ રાખજો તહેવારો ચાલુ છે ને તહેવારોના અંદર આવો સુધરીનો માળો લાવવાનો હા તમે તમારા એરિયાની અંદર આ માળાને કયા નામથી ઓળખો છો પણ મને કોમેન્ટના અંદર કહેજો અને કઈ રીતે ઉપયોગ કરો છો એ પણ કહેજો અને હું ખોટું બોલતો કાચું બોલતો એ પણ મને કહેજો એટલું યાદ રાખજો કારણ કે મેં આવો મારા ઘરના અંદર માળો વસાયેલો છે મારા ઘરમાં કોઈ નહોતું એટલું યાદ રાખજો ખાવાના પૈસા એ નહોતા એટલે કે ભૂસે મરવાના દાડા આવતા હતા એટલે ખાલી લુખો રોટલો ખાતા એટલું મરચું બે ખાતા એટલું હાલ તો ધારા એક લાવો એટલે ભલે કોરોના હોય એટલે કહેવાનું મતલબ ગમે તેવો રોગ હોય ગમે તેવી પરિસ્થિતિ હોય તો એ હાલ તો મજા જ છે જલસા છે એટલું યાદ રાખજો એટલે કે આ માળાને લીધી મિત્રો તે મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે તંદર ફ્રી છે એને દબાવજો બ લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો આ લાઇક તો જરૂર કરજો પ્રેમી દીવાના ને લવ કરતા હોય તો પ્લસ કોમેન્ટ પણ કરજો એ તમારી કોઈ હેલ્થી લગતી બીમારી હોય પ્લસ આ જાણકારી છે બીજા મિત્રોને શેર કરજો ઠોર બોલાવજો ને મોર બોલાવજો અને ખેતી બીતી કરતા રહેજો એટલું યાદ રાખજો કારણ કે પહેલાં વધારે પૈસા કમાતા હશો બિઝનેસની નોકરી એ તો કોઈ નહીં વપરાઈ જાય પણ આ ખેતીનો પૈસો છે ને પોચ વર ઉધી રહ્યા તમે ઘાટા આવશે એક વખત જમીન વાસો એટલી ઘડી મિત્રો શેર કરજો તમે મારો આ વિડિયો જો ખૂબ ખૂબ આભાર આવજો બાય બાય સીયુ ટાટા વન ફોર થ્રી આઈ લવ યુ ટુ